ગઈ વખતે આપણે પ્રામાણ્ય વિતરણ જે ચેપ્ટર છે એના 1-5 ઉદાહરણ આપણે જોયા હતા. હવે આજે છઠ્ઠો અને આગળનો ઉદાહરણ જોઈએ. એનાથી પહેલાં જુઓ કેટલાક ગુણધર્મો આપ્યા છે પેજ નંબર 109 ઉપર. હવે આ જે ગુણધર્મો છે આ એક વાક્યમાં પૂછાતા હોય એટલે ધ્યાન આપજો. જુઓ, આ વિતરણ સતત યાદચ્છિત ચલનું સંભાવના વિતરણ છે. હવે આમાં તો કંઈ સમજાવવા જેવું નથી. હજી મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે જે અનુક્રમે વિતરણનો મધ્યક અને વિચરણ દર્શાવે છે. હવે મધ્યકને આ રીતે દર્શાવે તો ખબર જ છે ને તમને. જુઓ, મધ્યક એટલે મ્યુ, સિગ્મા અને વિચરણ દર્શાવશે, બરાબર. હવે આ વિતરણ મ્યુ અને સાપેક્ષ સંમિત છે અને તેની વિષમતા શું છે? શૂન્ય છે, બરાબર. મ્યુ આ જે વિતરણ છે ને એ મ્યુને સાપેક્ષ સંમિત છે અને તેની વિષમતા એ છે એ શૂન્ય છે. આ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય. એટલે કે જુઓ, મધ્યક એટલે શું છે? મ્યુ. મધ્યસ્થ એટલે એમ અને બહુલક એટલે એમઓ. એમાં એમઓમાં દર્શાવાશે. એ આ રીતે આ સંકેત આપેલા છે એના. હવે આ ત્રણેયની કિંમત કેવી હોય? સરખી હોય, બરાબર. આ વિતરણ માટે આ ચેપ્ટરમાં હવે આ વિતરણના ચતુર્થકો એટલે ખબર છે ને ભાઈ, Q3, Q1 એ જે મધ્યસ્થથી સમાન અંતરે હોય છે. એટલે કે Q3-M બરાબર M-Q1. હવે આને આપણે સાદુરૂપ આંજો આપીએ. જુઓ, Q3 અહીંયા છે, હવે Q1 આ બાજુ માઇનસ છે, સામે આવશે તો પ્લસ થઈ જશે, બરાબર. અને એમ અહીંયા માઇનસમાં છે, સામે જશે તો પ્લસ થઈ જશે. તો શું બનશે? Q3+Q1 અને બરાબર 2M થઈ જશે. એમ સામે અહીંયા ગુણાકારમાં હશે તો નીચે જશે તો ભાગાકારમાં થઈ જશે, બરાબર. એનું સાદુરૂપ અહીંયા આપેલું છે, બરાબર. આવું જ આવશે આનું જો સાદુરૂપ આપીએ ને તો. હવે આગળ જુઓ, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. આપણે ગઈ વખતે જોયું હતું. જુઓ, પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે એક્સ અક્ષની નજીક જાય છે પરંતુ એક્સ અક્ષને સ્પર્શતા નથી. એટલે કે આ એક્સ અક્ષ છે ને, જુઓ આ એક્સ અક્ષ છે કે આ ભેગા થયેલા જોયા તમે? આ ભેગા થયેલા નહીં જોયા હોય, બરાબર. આની નજીક આવ્યું પણ આ ભેગા ના થયા એ કહેવા માંગે છે અહીંયા, બીજું કંઈ નહીં કીધે. આ વિતરણના અંતિમ ચતુર્થકો અંદાજિત કિંમતો નીચેના સૂત્રથી મેળવાય. હવે આ સૂત્ર એ વાંચી લેજો. આના પરથી છે ને અમુકવાર 1 માર્ક્સમાં દાખલા પૂછાવતા હોય. એટલે Q1 બરાબર μ-0.675 સિગ્મા અને Q3 બરાબર μ+0.675 સિગ્મા. હવે આમાં શું હોય, અમુકવાર કેવું થાય, Q3ની કિંમત શોધવા માટે μની અને સિગ્માની કિંમત આપેલી હોય અને આ સૂત્રમાં મૂકવાની આવે, બરાબર. આ વિતરણનું ચતુર્થક વિચલન 2/3 સિગ્મા છે લગભગ. એટલે એની આસપાસ, એટલે કે આ જ હોય છે. આ તો સત્ય છે. એટલે કે આની સાબિતી જોઈશું ભાઈ. આમાં ચતુર્થક વિચલન જે છે 2/3 સિગ્મા છે અને સરેરાશ વિચલન છે ને 4/5 સિગ્મા છે. આવી વિકલ્પમાં પૂછાતું હોય છે. પ્રામાણ્ય વક્ર માટે મહત્વના ક્ષેત્રફળો નીચે પ્રમાણે હોય છે. હવે આ જે ક્ષેત્રફળ આપેલા છે ને, જુઓ આપણે પહેલાં કેવું આવતું હતું, ઝેડની કિંમત આપેલી હતી એના પરથી આપણે ક્ષેત્રફળ શોધવાના આવતા હતા અમુક. જુઓ અહીંયા પહેલાં, અહીંયા આપણે ગયા વખતે ઉદાહરણ જોયું હતું ને, એમાં તમે જુઓ સંભાવના શોધવાની છે અને શું આપેલું છે, આ આપેલા છે 12,000 અને 22,000. એટલે કે માસિક આવક, કારીગરોનું જે ટકાવારી શોધવાની છે એના માટે માસિક આવક આપેલી છે, એના પરથી શું શોધવાની છે, સંભાવના. પણ આગળ આપણે દાખલા જોઈશું એમાં ઉલટું થશે. એટલે કે ઝેડની કિંમત તો આપેલી હશે અને આપણે ક્ષેત્રફળ શોધવાના આવશે, બરાબર. એના માટે આ જોઈ લેજો. પહેલાં પ્રામાણ્ય વક્ર હેઠળના કુલ ક્ષેત્રફળ 1 હોય છે. જો કુલ ક્ષેત્રફળ કેટલું હોય? 1. એટલે કે એક્સ બરાબર મ્યુ આગળની શિરોલંબ રેખાના બંને તરફ ક્ષેત્રફળની કિંમત 0.5 હોય. આ મેં તમને ગયા વખતે બી કીધું હતું. વક્રની શિરોલંબ રેખાઓ μ-σ અને μ+σ વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826. એટલે કે વક્રના μ+σ વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે એમ કહી શકાય. જો આ પ્લસ અને માઇનસ બંને કેમ આપેલા? પ્લસ બી હોય માઇનસ બી હોય, બરાબર. કેમ કે જો આપણે કેવું હોય, આ બાજુ માઇનસ છે, આ બાજુ પ્લસ છે, કોઈ બી તરફનું શોધવાનું આવી જાય, એટલા માટે અહીંયા આવું આપેલું છે. હવે આ જે ક્ષેત્રફળો આપેલા છે ને તમારે, આ યાદ રાખી લેવાના, આ કામ આવે ભાઈ એટલા માટે.
આજે અહીંયા આટલા આપેલા છે ને, એકથી માંડીને છ સુધી, પાછળ છે ના પાછળ નથી, આટલા છ યાદ રાખી લેજો બરાબર. વક્રની શિરોરેખાઓ મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે, એટલે કે આ વચ્ચે પ્રદેશ વચ્ચેના ક્ષેત્રફળ કેટલું છે, 0.6826 છે એમ કહી શકાય. વક્રની શિરોરમ રેખાઓ જે છે મ્યુ માઇનસ ટુ સિગ્મા અને મ્યુ પ્લસ ટુ સિગ્મા વચ્ચેનું આવેલું ક્ષેત્રફળ કેટલું છે, 0.9545 છે. આ યાદ રાખી લેજો બરાબર આ જે છે. અને વક્રની શિરોરમ રેખાઓ કેવી, મ્યુ માઇનસ ત્રણ સિગ્મા અને મ્યુ પ્લસ ત્રણ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. વક્રની શિરોલંબ રેખા મ્યુ માઇનસ 1.96 સિગ્મા અને મ્યુ પ્લસ 1.96 સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.95 છે. વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 2.575 સિગ્મા મ્યુ પ્લસ 2.575 સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે. બસ આ જ વસ્તુ અહીંયા બી આપેલી છે. બસ આમાં શું છે, અલગ અલગ કરીને આપેલું છે, મ્યુ માઇનસ 2.575 સિગ્મા મ્યુ પ્લસ 2.75 સિગ્મા, અને આમાં કેવું છે, પ્લસ માઇનસ બંને સરખા આપેલા છે બરાબર. હા આગળ જોઈએ. પ્રમાણિત પ્રમાણિત વિતરણના ગુણધર્મો બરાબર. હવે જુઓ આમાં ધ્યાન આપજો. પ્રમાણિત પ્રમાણિત વિતરણના કેટલાક અગત્યના ગુણધર્મો આ પ્રમાણે છે. પહેલું તો બહુ નહીં પૂછાતું, યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. આ વિતરણનો મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન એક છે બરાબર. આ વિતરણ ઝેડને સાપેક્ષ કિંમત સાપેક્ષ સંમિત છે અને તેની વિષમતા શૂન્ય છે. આગળ આવ્યું આપણે આ વિતરણનું આવી ગયું, હજી આવી ગયું છે એ નહીં બોલતો હું. આ વિતરણની પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત માઇનસ 0.675 છે, જ્યારે ત્રીજા ચતુર્થકની અંદાજિત કિંમત 0.675 છે બરાબર. પ્રથમ ચતુર્થક એટલે ક્યુ વનની કિંમત માઇનસ 0.675 છે, અને ત્રીજો ચતુર્થક એટલે ક્યુ થ્રીની કિંમત 0.675 છે. ક્યુ વનની માઇનસ છે, ક્યુ વનની પ્લસ છે, બસ બીજું કંઈ નહીં. હવે આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 2/3 છે, અને આ વિતરણની સરેરાશ વિચલનની અંદાજિત કિંમત કેટલી છે, 4/5 છે બરાબર. ખબર પડે ને. હવે આગળનું જુઓ. પ્રામાણિક પ્રમાણે વક્ર માટેના મહત્વના ક્ષેત્રફળ નીચે પ્રમાણે છે. પ્રામાણિક પ્રમાણે વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 અને ઝેડ બરાબર 0 શિરોલંબ રેખાની બંને બાજુનું ક્ષેત્રફળ 0.5 થાય છે. વક્રની શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર માઇનસ 1 અને ઝેડ બરાબર પ્લસ 1 વચ્ચેનું ક્ષેત્રફળ 0.6826 છે, એટલે કે વક્રની શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર 1 પ્લસ માઇનસ 1 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ, જો પ્લસ માઇનસ એટલે માઇનસ 1 અને પ્લસ 1 વચ્ચેનું ક્ષેત્રફળ 0.6826 છે એવું કહેવા માગે છે અહીંયા. હવે આમાં કેવું આવતું હોય ખબર, પરીક્ષામાં આવું પૂછાય કે ભાઈ વક્રની શિરોરમ રેખાઓ ઝેડ બરાબર માઇનસ 1 અને ઝેડ બરાબર પ્લસ 1 વચ્ચેના ક્ષેત્રફળ જણાવો. એના ઓપ્શન આપેલા હોય 0.6826 0.9545 એ રીતના, એમાં સાચો ઓપ્શન પસંદ કરવાનો, એટલે કે 0.6826 એનો જવાબ આવે. એ રીતે આમાં બી બને સવાલ, વક્રની શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર માઇનસ 2 ઝેડ બરાબર પ્લસ 2 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે. વક્રની શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર માઇનસ 3 અને ઝેડ બરાબર પ્લસ 3 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. એ રીતે વક્રની શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર માઇનસ 1.96 અને ઝેડ બરાબર પ્લસ 1.96 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.95 છે. અને વક્રની શિરોલંબ ભાઈ આ જ્યારે સાબિત અહીંયા આગળ કિંમતો શોધવાની આવશે ને ત્યારે આ સમજાઈશ બરાબર. વક્રની શિરોલંબ રેખાઓ હમણાં ખાલી આમાં જેવું લખેલું છે એવું વાંચી જોઉં છું, ઝેડ બરાબર માઇનસ 2.575 અને જે બરાબર પ્લસ 2.575 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્ર પણ 0.99 છે. હવે આ તો જવા દો. હવે આપણે ડાયરેક્ટ જોઈએ ઉદાહરણ નંબર 6. ધ્યાન આપજો, દર વખતે આપણે કેવું આવતું હતું ખબર હે, ઝેડની કિંમતો મેળવો એવું નહોતું, ઝેડની કિંમત આપેલી હોય અને સંભાવના શોધવાની આવતી હતી. ના હા બરાબર એવું આવતું હતું, સંભાવના શોધવાની આવતી હતી. અને આમાં જે છે ને સંભાવના આપેલી હશે અને ઝેડની કિંમત શોધવાની, અમે એમાં કેવું આવતું હતું ખબર છે ને, ઝેડની કિંમત શોધવાની, ક્ષેત્રફળ શોધવો, ક્ષેત્રફળ આપેલા હોય એના પરથી સંભાવના શોધવાની, એવા પહેલાં આવતું હતું. હવે આમાં શું છે, સંભાવના પરથી ઝેડની કિંમત પ્રાપ્તાંકો મેળવવાના છે. તો ધ્યાન આપજો, પહેલાં જુઓ, પ્રામાણિક પ્રમાણે ચલ ઝેડની કિંમત
0 અને જેમના પ્રાપ્તાંકો વચ્ચે હોવાની સંભાવના 0.4925 છે તો ઝેડના પ્રાપ્તાંકો વચ્ચે એક્સ ઝેડની 1ની કિંમત મેળવો. તો હમણાં પહેલાં શું લખી દેવાનું, ઝેડ બરાબર 0 અને ઝેડ બરાબર એ ઝેડ 1ની વચ્ચેની હોવાની સંભાવના અહીંયા પહેલાં જ આવું લખી દેવાનું, કેમ કે અહીંયા કેવું આપેલું 0.4925 છે. ભાઈ આવું સમજૂતીમાં લખ આવું જરૂર લખવું જરૂરી છે. ધારો કે ઝેડ 1ની કિંમત ધન છે, તેથી જો ધન હોય તો શું કરવાનું, ઝેડ 1ની કિંમત ધન હોય એટલે 0થી મોટા કે 0 હોઈ શકે, તો 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ 1 બરાબર 0.3925 છે. ગઈ વખતે મેં આ સમજાવ્યું હતું, એટલે આ લેસ ધેન ઇક્વલનું કિંમત મતલબ શું થાય, એટલે ઝેડ કરતાં 0 કેવા છે, નાના છે, કાં તો ઝેડ બરાબર કાં તો 0થી ઓછા છે કાં તો 0 છે, 0થી વધુ નહીં એમ, બરાબર. સોરી જે હા બરાબર એવું છે, 0 કરતાં મોટા છે ઝેડ કાં તો 0 છે, 0થી નાના નહીં એવું થયાનો મતલબ. અને ઝેડ 1 કેવા, ઝેડ કરતાં મોટા કાં તો ઝેડ એ 0.3925 થાય, બરાબર. ફરીથી કહું, જુઓ જે 0ની કિંમત કેવી છે, 0ની કિંમત ઝેડ કરતાં નાની છે અને ઝેડની કિંમત 0 કરતાં મોટી ગણાય, એટલે જ તો કહેવાય 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ, બરાબર. એટલે હવે ઝેડની કિંમત 0 કરતાં મોટી છે કાં તો 0 છે, એ રીતે બરાબર શું લખાય સામે 0.3925. ધ્યાન આપજો, પ્લસ બાજુ છે તો આપણે અહીંયા દર્શાવી દઈએ, ઝેડ 1 સુધીની કિંમત અહીંયા સુધીની કિંમત શું આપેલી છે, 0.3925 આપેલી છે, એટલે કે 0.3925 એટલે અહીંયા જુઓ 0.3 જુઓ ઝેડની પ્રથમ સ્તંભ જુઓ એમાં શું છે, ઝેડ બરાબર 1.20નું ક્ષેત્રફળ 0.384 મળે છે, બરાબર. એટલે કે જે 0.3925 કરતાં ઓછું છે, એટલે કે ઝેડની કિંમતો વાંચતા ઝેડ 1.24 ધારો કે આના માટેનું ક્ષેત્રફળ 0.3925 છે અને ઝેડની પ્રાપ્તાંકો એક શક્ય કિંમત 1.24. હવે ધારો કે ઝેડ ની કિંમત ઋણ છે. જો આમાં પહેલાં કેવું હતું, શું ધાર્યું હતું, પહેલાં ધન પછી ઋણ ધારવાનું, બરાબર. તો ધારો કે ઋણ છે તો ઋણમાં કઈ બાજુ દર્શાવવાનું, જો પહેલાં ધનમાં ધન આવ્યું હતું પહેલાં તો આ બાજુ દર્શાવ્યું હતું જમણી બાજુ, હવે ઋણ આવ્યું તો ઋણમાં કઈ બાજુ દર્શાવવાનું, ડાબી બાજુ. તો હવે આ વિતરણ સંમિત હોવાથી પી બરાબર પી કૌંસમાં ઝેડ 1 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 બરાબર પી કૌંસમાં 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ 1 એટલે કે 0.3925 થાય. તેથી ઝેડ 1 ઉપર પ્રમાણે 1.24 મળશે અને અહીં આકૃતિ પરથી જોઈ શકાય ઝેડ 1ની શિરોલંબ રેખા ઝેડ બરાબર 0ની ડાબી બાજુએ ઝેડના પ્રાપ્તાંક 1-1.24 થાય છે. આમ આની કિંમત કેટલી મળશે, ઝેડ બરાબર 0 અને ઝેડ બરાબર 1ની કિંમત આની વચ્ચે એની કિંમત કેટલી મળશે, -1.24થી +1.24ની વચ્ચે થાય, એટલે કે એની પહેલાં કઈ રીતે દર્શાવવાનું, પ્લસ અને માઇનસની આ નિશાની કરવાની અને 1.24 આની વચ્ચેની કિંમત છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ, જુઓ આમાં ગયા વખતે મેં કોષ્ટક જોતા તો બતાવ્યું હતું પણ ફરીથી બતાવી દઉં, આમાં ઝેડ બરાબર 1.20 ક્યાંથી આવ્યા એ રીતે જુઓ કોષ્ટકમાં તમે જોશો અહીંયા શું છે 0.384 છે. હવે આમાં શું કરવાનું, કોષ્ટકમાં અહીંયા જોવાના 0.384 ક્યાં છે, જુઓ 0.384 એટલે કે જુઓ આયા 1.2માં ઝેડને પ્રાપ્તાંકો ક્યાં છે, 1.20માં જોવાનું, એટલે 0.384 એટલે આ પાછળનું 9 આયા અહીંયાથી ખાલી 9 હટાયા છે, એટલા માટે અહીંયા આ જોવાનું આપણે. તો આ સામે ઝેડની પ્રાપ્તાંકોની કિંમત શું છે, 1.2 અને ઉપર જોઈએ તો 0 એટલે કે 1.20 ખબર પડી. એ રીતે જ માઇનસમાં ઋણ બાજુ જોઈશું તો આની કિંમત માઇનસમાં આવશે, બરાબર. જો આમાં ખબર ના પડી હોય તો આગળના દાખલામાં ધ્યાન આપજો. હવે આમાં બી જુઓ કેવું આપેલું છે,
जो प्रमाणित प्रमाण चल जेड माटे मळती संभावना नीचे प्रमाण हो तो जेड प्राप्तांक की किंमत मेळवो। आमा जेड बराबर जेड वन की डाबी बाजू क्षेत्रफल 0.95 जमणी बाजू क्षेत्रफल 0.5 आपेलू छे 0.05 आपेलू छे सॉरी 0.5 ना कहेवाय। हवे जुओ आमा शू एमे पहला भी कीधु तू के क्षेत्रफल आपे आमा शू आपेलू छे क्षेत्रफल आपेलू छे एना परथी किंमत शोधवानी छे प्राप्तांकनी। तो आमा डाबी बाजू क्षेत्रफल केटलू छे डाबी बाजू एटले आ बाजू क्षेत्रफल केटलू छे 0.95 छे जमणी बाजू क्षेत्रफल केटलू छे 0.05 छे। हवे आवुं आपणे दर्शाववा माटे आपणे केवुं लखीशुं पहला तो अहीं आकृति दोरी देवानी आ पछी बताऊं तमने। आ जोई लो झेड बराबर झेड बराबर 0 वच्चे मूकवाना आ बाजू माइनस इन्फिनिटी आ बाजू प्लस इन्फिनिटी आटलानो सरवाळो मैं पहला कीधुं तुं तमने 0.5। हवे अहीं झेड वन नी प्राप्त झेड वन मूकवाना झेड बराबर झेड वन मूकवाना वच्चे झेड बराबर झेड 0 मूकवाना। हवे ध्यान आपजो 0.95 डाबी बाजूनुं क्षेत्रफळ आमां कई रीते बताया छे एटले के माइनस इन्फिनिटी थी 0 सुधी आटलानी किंमत वत्ता आटलानी किंमत जो उमेरशो जो माइनस इन्फिनिटी थी झेड बराबर 0 सुधीनी किंमत और झेड बराबर 0 थी झेड बराबर झेड 1 नी सुधीनी किंमत बंनेनो सरवाळो करशो तो तमने केटलू मळशे 0.95 मळशे बराबर। हवे एमां जो आटलानी किंमत तो आपणने खबर ज छे 0.5 खबर पड़े छे ने भाई फरीथी समजावी दो तमने। एवुं तो આપણે અહીંયા આવું કઈ રીતે કેમ લખ્યું આનો મતલબ શું થાય તો આનો મતલબ માઇનસ ઇન્ફિનિટીથી ઝેડ ઝેડ બરાબર 0 છે ત્યાં સુધીનું દર્શાવે ક્ષેત્રફળ દર્શાવે છે આ આજે અહીંયા કિંમતો દર્શાવેલી છે ને આ એટલે કે માઇનસ ઇન્ફિનિટી ઇઝ લેસ ધેન ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 વત્તા કેમ લખ્યા વત્તા એટલે આટલાનું લખવાનું એટલે કે 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ વન એટલે કે 0 ઝેડ ઝેડ કરતાં નાના છે ઝેડ કેટલા છે 0 કરતાં મોટા છે કાં તો 0 છે અને ઝેડ વન એ ઝેડ કરતાં મોટા છે કાં તો ઝેડ છે બરાબર। હવે આ બંનેનો સરવાળો કરશો તો 0.95 એટલે આપેલું છે 0.95 0.95 એટલે 0.5થી તો વધારે જ થયું એટલે 0.5 આમાં સમાવિત છે બરાબર। એટલા માટે આગળ આપણે કિંમત શોધીએ આટલું 0.5 આટલું 0.95 તો આપણે આની કિંમત મળી જશે એટલે કે જુઓ અહીંયા આની નીચે આપણે મૂકી દઈશું 0.5 આપણે આકડી કિંમત શોધવાની અને આટલું આખું 0.95 છે। હવે 0.95માંથી 0.5 આપણે બાદ કરીશું એટલે કે 0.95માંથી 0.50 જ કહેવાય આને એટલું બાદ કરીશું તો 0.45 મળશે આ મળી ગઈ કિંમત આટલાની બરાબર ખબર પડી એટલે કે 0 થી ઝેડ વનની કિંમત કેટલી મળી આપણને 0.45 કિંમત મળી તો આ સંભાવના 0.45ની અનુરૂપ ઝેડ વનની કિંમત પ્રમાણિત પ્રમાણે ચલના કોષ્ટક પરથી સીધી મળતી નથી તેથી આપણે તેની અંદાજિત કિંમત નીચે મુજબ જોઈશું એટલે કે આની આના પરથી આપણે કિંમત જોવાની છે। હવે જે આપણે આ કિંમત મળીને 0.45 આને આપણે કોષ્ટકમાં જોવાનું હોય બરાબર 0.45ની તમે કોષ્ટકમાં જોશો કિંમત તો કેવું મળશે જુઓ અહીંયા કોષ્ટકમાં 0.45 તમને ક્યાં દેખાય છે જુઓ 0.45 એટલે ક્યાં આવશે જુઓ તમને બતાવું 0.45 એટલે આપણને ક્યાં આવશે અહીંયા જુઓ 1.64 અહીંયા આપણે 1.64 અને 1.65 અહીંયા કેમ લખ્યા આની કિંમત જોયેલી છે અહીંયા તમે પહેલાં બી તમને કીધું હતું આમાં કોષ્ટક શું જોવાનું ઊંધું જોવાનું આમાં 0.45 ક્યાં આપેલા છે સૌથી પહેલાં કિંમત ક્યાં છે 0.45 0.5 છે એ ક્યાં છે અહીંયા 0.5 છે ઉપર આ જ લાઇનમાં તમે જોશો તો અહીંયા સામે ઉપર 0.5 દેખાશે અને અહીંયા 1.6 દેખાશે તો આ કિંમત તમને કઈ ગણાય આપણે જોવાના હતા 0.45 પણ અહીંયા શું આપેલું છે 0.45 તો આપેલા નહીં 0.45થી વધારે આપેલા છે 0.45 15 આપેલા છે તો શું કરવાનું આનાથી પહેલાંની એક કિંમત જોવાની અને આના પછીની એક કિંમત જોવાની એટલે કે તમે આ કિંમત જોશો તો આ કઈ ગણાય 1.6 પહેલાંની કિંમત જોશો તો કઈ ગણાશે 1.64 અને 1.66 બરાબર
અહીંયા જો 1.1.6 છે અહીંયા સામે અને ઉપરથી 1.4 એટલે આને શું કહેવાય 1.64 કહેવાશે. હવે આ 45 જોવાના હતા એટલે આના પછીની કિંમત જોશો તો શું આવશે 1.6 અહીંયા છે 0.6 ઉપર છે એટલે શું આવશે 1.66 આવશે. આને અહીંયા મૂકો ઝેડના પ્રાપ્તાંકો આપણને શું મળ્યા 1.64 અને 1.65 જે મળ્યા. હવે આની આની આપણે આનો સરેરાશ શોધવાનું બરાબર 0.4495 અને 0.4505 નો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો શું મળશે તમને 0.45 મળશે. આ બંનેનો સરવાળો કરશો તો 1.65 એટલે કે 1.645 મળશે. આ આવ્યો આપણો જવાબ. ઝેડના પ્રાપ્તાંકો આપણને Z1ની કિંમત આપણને મળી 1.645 આની કિંમત છે બરાબર. હવે બીજાની કિંમત જોજો. જો હમણાં ખબર નહીં પડતી હોય ને તો બી બે ત્રણ દાખલા જોશો ને તો ખબર પડી જશે. આ થોડુંક હાર્ડ છે એટલા માટે ખબર નહીં પડે. હજુ આપણને એકની મળી બીજું મેળવવાનું છે. ઝેડ બરાબર Z1ની જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું છે 0.05 છે જમણી બાજુનું ક્ષેત્રફળ. આ જમણી બાજુ છે આનું ક્ષેત્રફળ આપણે કેટલું આપેલું છે ભાઈ 0.05 આપેલા છે. હવે આપણે આટલું શોધવા માટે શું કરીશું આટલામાંથી જો ધ્યાન આપજો આપણને શોધવાનું છે આટલું. તો આટલાનું તો આપણને ખબર જ છે 0.5 થાય છે. આપણે આટલું બાદ કરી દઈશું તો આપણને આટલું મળી જશે. હવે આને આપણે કઈ રીતે લખીશું અહીંયા પહેલાં તો જુઓ. હવે આપણે અહીંયા સામે લખીશું. હવે આ તો તમે લખી લેજો કઈ રીતે લખવાનું મેં પહેલાં બી તમને બતાવ્યું. પી કૌંસમાં 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ લેસ ધેન ઇન્ફિનિટી. એટલે શું થાય આની કિંમત આનું મતલબ શું થાય 0 થી ઇન્ફિનિટી સુધી જે છે આટલો જે ભાગ છે ને આ તમને આ અહીંયા દર્શાવેલું છે કિંમતમાં આ રીતે દર્શાવાશે આટલો ભાગ છે બરાબર. સંકેતમાં એટલે કે સંકેતમાં આ રીતે દર્શાવાશે આટલો ભાગ. એટલે અહીંયા 0.5 લખ્યું છે. આટલાનું ક્ષેત્રફળ કેટલું થાય તમને પહેલાં બી મેં કીધું હતું 0.5 થાય છે. આટલાની કિંમત કેટલું થાય 0.5 થાય છે માઇનસ. હવે આ ધ્યાન આપજો અહીંયા માઇનસ છે એમાં કર્યું છે આટલો ભાગ માઇનસ કરશે. એટલે કે 0 ≤ Z ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ Z1 બરાબર 0.05. હવે આપણે 0.05 આપણને આપેલા હતા દાખલામાં જ આપેલા હતા પહેલાં જ. હવે આપણે આને સામે લઈ લઈશું આમને આની કિંમત આપણે મેળવીશું આને સામે લઈ લઈશું તો આ પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જશે એટલે કે 0.5 એટલે કે 0.50. હવે પાછળ આને હવે અમારે કહેવાની જરૂર નહીં આ પહેલાં જ આવી ગયું કે આની પાછળ 0 તો હોય જ છે પહેલાંથી જ. એટલે કે 0.50માંથી 0.05 તમે બાદ કરશો 0.45 મળશે એટલે આપણને આની કિંમત મળી ગઈ. 0.45 છે એને આપણે કોષ્ટકમાં જોવાનું. ભાઈ ફરીથી હું કોષ્ટક જોતા શીખવાડું છું ધ્યાન આપજો. આ વખતે 0.45 તમને ક્યાં દેખાય છે જુઓ. તમને કન્ફ્યુઝન છે એમાં થશે તમે કદાચ ભૂલથી આ 4 અહીંયા દેખાય તો અહીંયા જોઈ લેશો પણ અહીંયા ના જોતા 0.45 એટલે અહીંયા જોવાનું છે 44ની આજુબાજુ અહીંયા એટલે કે આનાથી એક પછીની એક પહેલાંની લેવાની બરાબર. એટલે અહીંયા તમારે શું આવશે જો અરે બ્લર થાય છે થોડુંક 1.65 મળ્યા છે. ફરીથી તમને બતાવી દઉં છું જુઓ 0.45 ક્યાં આપણને આપણે જોયેલા આ છે 0.45. આ 45 કરતાં મોટા છે કે નાના છે તો 0.45 કરતાં મોટા છે કે નાના છે તો 0.45 કરતાં મોટા છે તો આના પહેલાંની કિંમત જોવાની અને આની કિંમત જોવાની. હવે પહેલાં મેં ભૂલથી બોલાઈ ગયું હતું આના પછીની કિંમત નહીં એટલે કે આ કિંમત જોવાની અને આના પહેલાંની કિંમત જોવાની. પહેલાં ભૂલથી મેં આ કિંમત બતાવી દીધી હતી પણ આની આ જોવાની આ બંને કિંમતો જોવાની પાછીની બી જોવાની થાય છે પણ એ બીજા દાખલામાં થશે એ આવશે ત્યારે હું તમને કહીશ. તો ફરીથી જુઓ 0.4505 અને 0.4495 આ બંને તમે કિંમત જોશો તો શું આવશે 1.64 અને 1.65 આવશે. 1.64 પ્લસ 1.65 ભાગ્યા 2 કરશો તો શું આવશે તમારે ઝેડના પ્રાપ્તાંકો 1.6445 આપણને કિંમત મળી જશે.
बराबर, एट्ले कि झेड वन की किमत अपन ने एक पॉइंट एक पॉइंट 645 अपन ने मे एट्ले 64.5 मे बराबर। जुओ उदाहरण नंबर 8, आम एवं है जो झेड ए प्रामाणिक प्रमाण चल हो तो नीचे आप शरतों सामान समाधान थाय रीते झेडनी प्राप्त झेड वन की किमत मेलवो बराबर। झेड बराबर झेड वन की डाबी बाजू क्षेत्रफल 0.10, डाबी बाजू एट कई बाजून आ बाजून क्षेत्रफल 0.10 से अने जमणी बाजू क्षेत्रफल एट कई बाजून आ बाजून। हवे जो ऊपर देखाय एटले कि जवाब तो आ बाजू आपेला छे, वारंवार कैमेरा फेरवो पड़े एटला माटे ऊपर बताई दऊं छूं, खाली डाबी जमणी ज बताऊं छूं। डाबी एटले आ बाजू क्षेत्रफल केटलू छे 0.10 छे, आ बाजू क्षेत्रफल 0.9 छे बराबर। तो हवे ध्यान आपजो आपणने क्षेत्रफल केटलू आपे 0.10 आपी दीधा, 0.10 की किंमत 10 किंमत आपी छे। तो झेड वन आ झेडना प्राप्तांकों की किमत शोधवानी, आज है आनी डाबी बाजू क्षेत्रफल की किमत आपी है तो आनी किमत के रीते जुओ ध्यान आपजो, अँ भी ए रीते शोधवा जुओ आखू जे है आखू एट आटलू जे है आटलू शोधवा माटे तमे शू करशो, आखू तो आपने खबर है आखा के सरवाळो थाय आटलू 0.5 थाय से एमांथी आटलो भाग आपणे शोधीशू अने एने बात करी दईशू तो आ भाग मिली जैसे। एट्ले कि जुओ पी कौंस में माइनस इन्फिनिटी इज लेस देन झेड इज लेस देन इक्वल्स टू जीरो माइनस पी झेड वन इज लेस देन इक्वल्स टू झेड इज लेस देन इक्वल्स टू जीरो बराबर 0.10 है। एट्ले कि जीरो आनु जो तम सादी भाषा में तमने कहूँ तो शू थाय 0.10 की किमत बराबर माइनस इन्फिनिटी थी जीरो माइनस झेड वन थी जीरो की किमत थाय। पहला तमने समझायो फरी थी समझाई दऊ छू, आज माइनस इन्फिनिटी थी जीरो सुधी की किमत तमने आपेली है एट्ले कि शू थाय 0.5 है। पहला भी तमने मैं कीधु आटला सरवाळो केटलो थाय छे 0.5 थाय छे, एमांथी तमे आटलो भाग शोधीने बाद करशो तो आटलो भाग मळी जशे बराबर। एट्ले कि आम जुओ हवे आटलू आ तमने फरी आमा आठ जो तमारे किंमत शोधवी छे आ बाजू माइनस में छे सामे लई लेशे तो प्लस थई जशे, आ प्लस में छे सामे जता रहेशे तो माइनस थई जशे, एट्ले कि 0.50 माइनस 0.10 एट्ले 0. केटला आवशे 0.40 बराबर। 0.50 माइनस 0.10 एट्ले कि 0.40 आवशे एट्ले कि 0.4 હવે 0.4 કેમ 4 એટલે 40 બંને એક જ થયું, પણ 40 અહીંયા કેમ લખેલું છે ભાઈ કોષ્ટક સરખી રીતે જોતા ફાવે એટલા માટે અહીંયા 0.4 હું બોલું છું। હવે અહીંયા 0.40 પહેલાંની અને નજીકની કિંમત આપ તમે જોશો, ફરીથી જુઓ કોષ્ટકમાં જોજો 0.40 શોધો આમાં ક્યાં લખેલું છે। હવે જો આમાં ઊંધા એટલે કે આમાં જો ફરી તમને કહું છું આપણે પહેલાં શું કરતા હતા, क्षेत्रफल आपेलू हतू अने एना पर संभावना शोधता था तो एमा आपणे ऊंधू एमा आपणे सीधू जोवानू हतू, एमा तमने प्राप्तांको आपेला होय एना परथी क्षेत्रफल शोधवानू हतू, एना परथी तमने संभावना शोधवानी आवती हती। पण आमा शुं छे संभावना पहेलाथी आपणने मळी गई छे एटले के आपेली छे बराबर, एना परथी आपणे क्षेत्रफळ के शोधवानू होय छे, प्राप्तांको आपणने मेळवाना होय छे क्षेत्रफळ परथी, एटले आमा ऊंधू जोवानू छे। एटले के 0.40 आमा क्यां होतो जुओ 0.40 અહીંયા ક્યાં આપેલા છે 0.40 છે, હવે 0.40 એટલે કે 0.4000 એવું તો છે નહીં અહીંયા બરાબર, એવું હોત તો વાત કંઈક અલગ હતી, એટલે જે એવું હોત તો આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દેત, પણ અહીંયા નજીકની કિંમત જોવાની એટલે શું જોવાનું 0.3997 એટલે કે 0.3997 અને 0.4015 જોવાનું। એટલે કે જુઓ આ 1.2 કિંમત કે શેમાં જોયેલી છે 0.8 એટલે કે 1.28 અને 1.29 અહીંયા જુઓ સામે અહીંયા એણે લખ્યો છે ક્યાં છે 1.28 અને 1.29 પ્રાપ્તાંકો આપણને મળ્યા બરાબર। હવે આની સરેરાશ શોધવાની કી જરૂર આપણને કેમ પડે છે, કેમ કે અહીંયા 0.40 અહીંયા આપણને કિંમત શું મળી 0.40 મળી અને કોષ્ટકમાં 0.40 કરતાં નજીકની કિંમત આપેલી છે, 0.40 એકદમ એક્ઝેક્ટ કિંમત નહીં આપેલી, એટલા માટે જો એક્ઝેક્ટ કિંમત આપેલી હોય ને
તો આપણને આવી રીતે સરેરાશ ના કરવું પડે, એમાં ડાયરેક્ટ પ્રાપ્તાંકો મૂકી દેવાય. હવે 1.28 અને 1.29 મળ્યા એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો શું મળશે, 1.285 એટલે કે 28.5. હવે આ બંનેનો સરવાળો કરશો ભાગ્યા 2 કરશો એટલે 0.4006 એટલે કે 4006 જવાબ આની સરેરાશ કિંમત આપણને મળશે, બરાબર. હવે આનો એક બાજુ એક આવી ગયો, બીજો જુઓ, બીજા નંબરનો જો છે ઝેડ બરાબર ઝેડ એકની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.90 આપેલું છે. હવે આમાં ધ્યાન આપજો, આમાં તમને આ આકૃતિમાં વધારે કોન્સન્ટ્રેટ કરાવું છું. શું છે આ 0.90 છે જમણી બાજુનું ક્ષેત્રફળ એટલે આ બાજુનું ક્ષેત્રફળ છે. હવે આ બાજુનું ક્ષેત્રફળ 0.90 આપેલા છે તો આ કઈ રીતે શક્ય થાય, શક્ય ના થાય ને, કેમ શક્ય ના થાય, કેમ કે આટલાનું કિંમત તો 0.5 થઈ ગયું એટલે કે આટલાની કિંમત તો 0.50 થઈ ગયું. તો 0.90 મોટા કે 0.50 મોટા, તો 0.90 મોટા, તો 0.90ની કિંમત વધી જાય છે ને. તો 0.5 તો અહીંયા છે વત્તા 0.4 આ, એટલા માટે જુઓ. એટલે તમારે ખાલી આટલું નહીં જોવાની, જમણી બાજુનું એટલે જમણા બાજુથી આટલા સુધીની કિંમત જોવાની. હવે 0.5થી વધારે હોય ને તો આ બાજુનું જ બી ક્ષેત્રફળ કવર કરવું પડે. તો આટલાની આપણે કિંમત કેટલી આપેલી છે, 0.90 આપેલી છે, અને એના પરથી કેટલું શું Z1ની કિંમત આપણને મેળવવાની છે. તો હવે ધ્યાન આપજો, Z1ની કિંમત એટલે અહીંયા આપણે ઝેડ બરાબર 0 ધારીશું, વચ્ચે શું હોય 0 હોય, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી હોય, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી હોય, બરાબર. હવે અહીંયા ઝેડ બરાબર વચ્ચે 0, ઝેડ બરાબર 0 મૂકી દઈશું, ડાબી બાજુ બરાબર ઝેડ બરાબર ઝેડ 1 મૂકીશું. હવે આની આપણને કિંમત શોધવાની છે. તો ધ્યાન આપજો, આ બંનેનો સરવાળો આપણને પહેલાં આપેલો છે, મેં તમને પહેલાં બી કીધું 0.90 આ બંનેનો સરવાળો છે. એ જ હવે આપણે સંકેતમાં લખીશું એટલે કેવું લખીશું, શું Z1 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 0, એટલે કે Z1ની કિંમત, આ કિંમત ઓછા હોવાની નિશાની છે. ઝેડ કરતાં Z1ની કિંમત કેવી છે, નાની છે, એટલે કે ઝેડ મોટા થયા, Z1 કરતાં ઝેડ મોટા થયા, એટલે કે ઝેડ એ કેટલા છે, Z1 કરતાં Z1 જેટલા છે કાં તો Z1 કરતાં મોટા છે ઝેડ, અને અને 0 કરતાં કેવા છે, કાં તો 0 છે કાં તો 0 કરતાં નાના છે, બરાબર. અને આ જે છે વત્તા પી ઇઝ 0 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ લેસ ધેન ઇન્ફિનિટી બરાબર 0.90 છે. હવે અહીંયા આપણે હવે આની આપણે કિંમત શું આવશે, 0.50 આ શું આપેલું છે, મેં પહેલાં બી તમને કીધું આ ભાગ 0.50. હવે આને આપણે સામે લઈ લઈશું તો માઇનસ થઈ જશે, એટલે કે 0.90 માઇનસ 0.50 જશે એટલે શું વધશે, એટલે આની કિંમત આપણને શું મળશે, 0.40 મળશે, બરાબર. એટલે 0.40 આવ્યું. ફરીથી જુઓ 0.40 આવી ગયું. હવે 0.40 તમને એક્ઝેક્ટ કોષ્ટકમાં નહીં મળે તો 0.40ની નજીકની કિંમત જોવાની, બરાબર. હવે કોષ્ટકમાં તમને બતાવું, ઝીરો પોઈન્ટ ચાલીસ અહીંયા ક્યાંક હતા ને, આર્યા 0.4015 છે. તો 0.40 એક્ઝેક્ટ નહીં એટલે શું જોવાનું, 0.4015 જોવાના, અને 0.3997 એટલે 39.97 જોવાના, બરાબર. એટલે કે શું મળશે, 1.28 અને 1.29 વચ્ચેની કિંમત આપણને મળી. ક્યાં ગયો દાખલો, આર્યો જુઓ. હવે આપણે અહીંયા માઇનસ કેમ કર્યું, તો જુઓ આપણે આ બાજુનું ભાગ આવી ગયું હતું એટલા માટે, જમ ડાબી બાજુનું ભાગ આવી ગયું હતું એટલા માટે માઇનસ કર્યું. જુઓ ભાઈ, તમને આ તમને પહેલાં બી કીધું હતું, અહીંયા માઇનસ કેમ કર્યું મેં, આ બાજુનું ભાગ આવી ગયું, આ બાજુનું ભાગ કેમ આવ્યું, કેમ કે 0.90 આપેલા હતા, 0.90 આપેલા હતા એટલે આ બાજુનું ભાગ 0.5, અને 0.5 એટલે 0.50 એ જે છે એ 90 કરતાં નાના છે. તો આટલામાં તો આપણે 0.9 ના દર્શાવી શકીએ ને, તો 0.90 દર્શાવવા માટે આ બાજુનો ભાગ આપણે કવર કરવો પડશે, એટલે કે ડાબી બાજુને આવી જશે. તો ડાબી બાજુનું આપણે કિંમત શોધવા માટે આપણે શું કરીશું, તમને આખી પ્રોસેસ તો બતાવી દીધી, એટલે છેલ્લે જે આવ્યો ને જવાબ એમાં માઇનસમાં લખવાના, ખબર પડી. હવે બીજા દાખલા આપણે બીજા દાખલામાં વધારે ધ્યાન આપજો. હવે અહીંયા આપણે પૂરું કરીએ આજનું લેક્ચર.